ગુજરાતમાં દારૂના કેસ અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે નજીવી રકમનું દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું સશસ્ત્ર નહીં, પોલીસ કર્મી અધિકારીઓના સસ્પેન્શન પર ગૃહ વિભાગની બ્રેક. તાબાના પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપવા અંગે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. તો ગણનાપાત્ર કેસ માટે નશીલા પદાર્થની કિંમત નક્કી કરાઈ છે. દેશી દારૂમાં 1 લાખનો મુદ્દા માલ ધ્યાને લેવામાં આવશે, તો વિદેશી દારૂ નશીલા પદાર્થમાં 2.50 લાખનો મુદ્દા માલ ગણાશે. તો ગુજરાતમાં દારૂના કેસ અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નજીવી રકમનો દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું સશસ્ત્ર નહીં, પોલીસ કર્મી અધિકારીઓના સસ્પેન્શન પર ગૃહ વિભાગ દ્વારા બ્રેક લગાડવામાં આવી છે. ને જણાવી દઈએ કે તાબાના પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપવા અંગે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, એટલે કે ગણનાપાત્ર કેસ માટે નશીલા પદાર્થની કિંમત નક્કી કરાઈ છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કાર્તિકજી, ગુજરાતમાં જે રીતે અવારનવાર દારૂ પકડાવવાના કેસ વધી ગયા છે, ત્યારે આ દારૂના કેસ અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો એને લઈને? ગુજરાતમાં દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત અને સરદારના ગુજરાતમાં દારૂબંધી જે છે તેને લઈને પણ ઘણી વખત મોટા પ્રમાણમાં જે છે તે ગુજરાતમાંથી દારૂ પકડાય છે અને હજુ પણ પકડાવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળે છે. ચોક્કસથી આજે ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરવામાં આવે તો નજીવી રકમનો દારૂ ઝડપાય તો પોલીસ કર્મચારીઓ જે છે તેમના ઉપર સસ્પેન્ડની જે કાર્યવાહી, શસ્ત્ર ઉગામાતું હતું તે હવે નહીં ઉગામાવાય, તેના માટે પણ એક કિંમત જે છે તે નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સસ્પેન્શન ઉપર ગૃહ વિભાગ દ્વારા બ્રેક એટલે કે રોક લાગી દેવામાં આવી હોય તે પ્રકારનો જે છે તે ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. આ નિર્ણય એટલા માટે રોક માટે કહી શકાય કારણ કે પહેલા જે તે સમય SMC ની રેડ હોય કે અન્ય કોઈ એજન્સીની રેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિક દારૂનો જથ્થો SMC હોય કે અન્ય કોઈ એજન્સીની રેડથી પકડાતો હતો, તો સ્થાનિક પોલીસ સ્ટેશન મથકના PSI કે PI અથવા ડિસ્ટાફને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાતી હતી. પરંતુ આ પરિપત્રની અંદર જોવા જઈએ તો આમાં એક કિંમત જે છે તે નક્કી કરવામાં આવી છે. જે કિંમતની વાત કરવામાં આવે તો દેશી જે દારૂ હોય તે 1 લાખનો મુદ્દામાલ ધ્યાને લેવામાં આવશે અને વિદેશી દારૂ નશીલા પદાર્થ છે તો 2.50 લાખ એટલે 2.50 એટલે કે 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ ધ્યાને લેવામાં આવશે. આ ઉપરથી અત્યારના પરિપત્રમાં સમજણ પ્રમાણે જોવામાં આવે તો આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે દેશી દારૂનો જે જથ્થો ઝડપાશે તો તેની જે કિંમત હશે તે 1 લાખ રૂપિયા સુધીની જો થતી હશે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના PSI હોય PI હોય કે જવાબદાર જે તે કર્મચારી કે અધિકારી હશે તેના માટે તેના ઉપર જે છે તે ગૃહ વિભાગ દ્વારા કે જે તે અધિકારી SP DY SP દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આની પહેલાના નિયમની જો વાત કરવા હોય તો 50,000, 10,000, 20,000નો પણ સ્થાનિક જથ્થો જે છે તે ઝડપાતો હતો ત્યારે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હવે દેશી દારૂ 1 લાખ અને વિદેશી દારૂ 2.5 લાખ રૂપિયા ઝડપાશે તો જ અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસથી એક વાત સ્પષ્ટ છે કે કોઈ એજન્સી રેડ કરતી હોય અને રનિંગ રેડ હોય, રનિંગ રેડનો મતલબ કે કોઈ ગાડી જે છે તે અધર સ્ટેટમાંથી અથવા અધર બોર્ડરમાંથી નજીકના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી હોય અને એજન્સી દ્વારા રેડ કરી તેને પકડવામાં આવતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ ઉપર પહેલા પણ કાર્યવાહી નહોતી કરવામાં આવતી, કારણ કે નિયમ હતું કે રનિંગ રેડમાં કોઈ પણ સ્થાનિક પોલીસ મથકના અધિકારી કે કર્મચારીને જવાબદાર ન ગણી શકાય એટલે તેમના ઉપર કાર્યવાહી નહોતી થતી. પરંતુ સ્થાનિક જથ્થો જ્યારે ઝડપાતો હતો ત્યારે ચોક્કસથી અનેક પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાના કિસ્સા પણ સામે આવતા હતા. જોકે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે,
છતાં પણ ગુજરાતના દારૂની રીલમ છેલ જોવા મળતી હોય છે અને પોલીસ દ્વારા આની પકડવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ આ ગુનો નોંધવાની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. જોકે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત હવે સજામાં પણ કડક નિયમો જે છે તે લાદી દેવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પીવાય પણ છે અને વેચાય પણ છે તે બાબત એટલી સત્ય છે. પરંતુ આ બધાની વચ્ચે ગૃહ વિભાગ દ્વારા સ્પષ્ટ જે છે તે આજે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી અટકે તેના અનુસંધાને અને જવાબદાર કે જે પોલીસ મથકના પીએસઆઈ હોય, પીઆઈ હોય કે ડિસ્ટાફનો સ્ટાફ હોય, તેઓ પોતાની ઈમાનદારીપૂર્વક આ કામગીરી કરી શકે અને પોતાના તાબામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર રોક લગાવી કાયદેસરની કાર્યવાહી કરે. તેના અનુસંધાને પણ આ પરિપત્ર જે છે તે આજે જાહેર કરવામાં આવ્યો છે અને જાહેરમાં આ પરિપત્રમાં સ્પષ્ટ જે કિંમત જે છે તે નક્કી કરવામાં આવી છે. એ કિંમત અનુસાર વિદેશી દારૂમાં 2.5 લાખ રૂપિયા અને દેશી દારૂમાં 1 લાખ રૂપિયાની કિંમત જે છે તે નક્કી કરવામાં આવી છે. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. હાલ તો ગુજરાતમાં દારૂના કેસ અંગે ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે નજીવી રકમનો દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું શસ્ત્ર નહીં. પોલીસ કર્મીઓ અધિકારીઓના સસ્પેન્શન પર ગૃહ વિભાગની બ્રેક લાગી ગઈ છે. તાબાના પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપવા અંગે આ નવો નિયમ લેવામાં આવ્યો છે. ગણનાપાત્ર કેસ માટે નશીલા પદાર્થની કિંમત નક્કી કરાઈ છે. તો દેશી દારૂમાં 1 લાખનો મુદ્દામાલ ધ્યાને લેવામાં આવશે. તો વિદેશી દારૂ નશીલા પદાર્થમાં 2.50 લાખનું મુદ્દામાલ ગણાશે. તો હવે નજીવી રકમનું દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું શસ્ત્ર નહીં. પોલીસ કર્મી અધિકારીઓના સસ્પેન્શન પર ગૃહ વિભાગ દ્વારા બ્રેક લગાવવામાં આવી છે. તાબાના પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપવા અંગે આ નવો નિયમ બહાર પાડ્યો છે.